Minha Marina, e tu? હવે નો હોય ચાર જુગની આરતી કરું. આ માંડવો અત્યારે જે મોઢવો ને એ અતાર નો નથી. આ સમજવા જેવી જવાની ના ઇતિહાસ ની નો ખબર હોય, સાંભળવા જેવો ઇતિહાસ મારી ના. જમીન આસમાન ચાંદ સૂરજ નોતા નવલખ તારા ચાર વેદ બનાયા, ચાર જુગની રચના કરી મારી નાય, અને ચાર જુગનો માંડવો રૂપ્યો હતો. ઘણાના માટે બકરાની બલી ચડતી હોય, ઘણાના માટે પાડાની બલી, પણ મારી નાયત બલી કઈ રીતે ચડાવાય એની અંદર શાસ્ત્રમાં કઈક પ્રમાણ પડ્યા. પહેલા જુગની અંદર મારી નાયત હાથીની બલી ચડાવવામાં આવી હતી. પહેલા જુગમાં હાથીની બલી ચડાવવામાં આવી હતી, હાથીને વરૂંધવામાં આવ્યો હતો, જેની 5 કરોડ માણસોને પ્રસાદ આપી હતી. જે જગ્યાએ હાથીના લોહીના ટીપા પડ્યા હતા ને, અહીંયા જળની અંજલી ભરીને છાંટીને હાથી હજીવન થઈને હાલતો થઈ ગયો હતો. અત્યારે તમે બલી ચડાવો ને કોઈ પોલીસને જાણ કરે ને, તમને બધાને પકડી જાય. બલી ચડાવવાની ના નથી, પણ એને જીવતા કરવાની તાકાત વાળા ભૂવા નથી, એવી કમાણી નથી. માતા ઈના ઈ જ છે અર્જુન બાપા. ઈ વડવા 70મી પેઢીના વડવાને કોઈ ખાડા 3 દીના મડા પડ્યા હોય ને, અને માતાને ટપોરો મારે ને, ત્યારે હાડા 3 દીના મડા બેઠા કરીને હાલતા કર્યા હતા. બીજા જુગની અંદર ઘોડાની બલી ચડાવી, જે જગ્યાએ લોહીના ટીપા પડ્યા ત્યાં જળની અંજલી ભરી છાંટી, એટલે ઘોડો હજીવન થઈને હાલતો. ત્રીજા જુગની અંદર મારી નાદ કવલી ગાય, કાળી ગાયની બલી ચડાવવામાં આવી હતી, જેની 9 કરોડ માણસોએ પ્રસાદ લીધી, જળની અંજલી ભરી છાંટી, એટલે ગાય હજીવન થઈને હાલતી થઈ ગઈ હતી. પણ મારી નાયતું નકરા ગુણવા પડવા દી, એ માતા નહી મળે મારી નાત વિશ્વાસ ભક્તિ ને દીધી. પહેલી વાત, તમારે વડવાની દેવી ઉપર વિશ્વાસ જોઈ, પછી ભક્તિ અને નેકી ટેકી હોય ને, અને પછી હાથ પાડો ને તો ઢોળતી ઢોળતી આવે. ઘણા માણસો પાસે આપણે દાણા દોરા હોય ને, એટલે ઘરેથી સાઈઝ પીન ગયા હોય ને, એ કહી દે કે આજ તું સાઈઝ પીન આવ્યો તો કઢી ખાઈને આવ્યો. પણ ચોથા જુગની અંદર મારી નાયત બકરાની બલી ચડાવી, હજી લગી હજીવન નથી થયો. 5 કરોડ જે વડવાની દેવીના તમે ભક્તિ કરતા હોય ને, એના 5 કરોડ જાપ જપો ને, એટલે તમને ગેબી અવાજ આવે. 7 કરોડ પહોંચો, 5 કરોડે માતા જાગે, તાલ કી તમને દેખાય નહીં, પણ 7 કરોડે પહોંચે એટલે ગેબી અવાજ આવે. 9 કરોડ જાપ પહોંચો એટલે મારી નાજ તમને પડદે વાતું કરે, તમને હાથ પાડી અને કાનની અંદર વાત માંડે. મારા ભુવા, હાલની દુનિયામાં થઈ થવાની વાર્તા માંડું, પણ મારી નાતું જ્યારે 12 કરોડ જાપ જપો ને, એટલે તમારું બાવડું જાલીને કઈક હાલ હાલ દુનિયામાં થઈ થવાની વાર્તા માંડે. આજ નવરંગો માંડવો વડવાની દેવીનો
ત્યારે હવ નાયતને મારી એક જ હાથ જોડીને વિનંતી કે તમારા મનની અંદર કોઈ અધૂરી વાત હોય, કોઈને રૂપિયાની ખોટ હોય, કોઈને શેર માટીની ખોટ હોય, કોઈને ડૂબડી વેડા હોય, બાપ આજ હું નાયતનો એક તમારો જાગરિયો બનીને કહેવા માંગુ છું, માં અવ્ય વિહો વસ્તી નવધરી નાયતના મનની અંદર કોઈ વાત પડી હોય ને તો મારા બાપ આલા શેખાવાની દેવી એની મનની વાત પૂરી કરી દેવો. એટલે સૌ પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ચાર જોગની આરતી, આરતીની અંદર જે કઈ પૈસા આવે એ હું વાપરતો નથી. અમારી માતાનો અખંડ દીવો બને એ દિવેલમાં જાય, એટલે કોઈને ભાવ થાય, રૂપિયા 2 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા જે ભાવ થાય તમારા વડવાની દેવીએ તમને આપ્યું હોય આરતીમાં આપજો. સૌ પોતપોતાની જગ્યાએ ઉભા થઈ માં ભગવતીની ચાર જોગની આરતી આપણે કરવી. એ મારી ચામુંડ માની આરતી આજ રૂડા સમર ડરાય, એ મારી સંતની દેવની આરતી આજ રૂડા સમર ડરાય, હે મારા જાલા શેખાવાની આરતી જેને 52 ઘોડાના દાન કર્યા તમારી નાય, હે રૂડા સમર ડરાય, હે માને કેસર રે કંકુ ના માને સાટણા Oh,
વડવાની જય આજના જાનંદની જય.